નમસ્કાર મિત્રો, ગુજરાતી પ્યોસ્ટમાં હું આપનું સ્વાગત કરું છું. આજની તારીખ છે 25 જાન્યુઆરી 2020, અને 25 જાન્યુઆરી 2020ના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હશે કરંટ અફેર્સના, એના આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, હું તમને ખાસ કહીશ કે જો તમે આ વિડીયો જોતા હોવ તો આની પીડીએફની પણ તમારે જો જરૂર પડતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં અમારા ટેલિગ્રામ ગ્રુપની એક લિંક આપેલી છે, એના પર ક્લિક કરી તમે હાલ જ એ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જાઓ, આની પીડીએફ તમને ત્યાં આગળ મળી રહેશે. શરૂઆત કરીએ આપણે આજના કરંટ અફેર્સની 25 જાન્યુઆરી 2020ની. તો એ પહેલાં આપણે જોઈ લઈએ ગઈકાલના પ્રશ્નના જવાબ વિશે. તો ગઈકાલે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, તાજેતરમાં ભારતમાં બનેલી કઈ તોપનું મધ્યપ્રદેશના જબલપુર ખાતેથી સફળ પરીક્ષણ થયું છે? તો આનો સાચો જવાબ છે સારંગ તોપનું. ભારતની તોપોની વાત કરીએ તો ધનુષ, K9 વજ્ર અને M777 આ જે છે એ સેનામાં સામેલ કરવામાં આવી દીધેલી છે. અને ખાસ કહીશ કે જુઓ, આ M777 જે છે એ અમેરિકા પાસેથી ખરીદેલી આપણી ટોપ છે. બાકીની વાત કરીએ તો ભારતમાં બનાવવામાં આવેલી છે, જેમાં તાજેતરમાં સારંગ જે છે એ જબલપુર ખાતેથી બનાવવામાં આવેલી છે અને એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ જે સારંગ છે એનું ઓર્ડિનન્સ ફેક્ટરી જે છે આપણે વાત કરીએ તો, એ પહેલાં આ જે ટોપ જે છે એનું કાનપુરની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બનાવવામાં આવેલી છે. તો આપણે આની વાત કરીએ તો આ જે છે ટોપ એ 155 mm ટોપ છે. મધ્યપ્રદેશના જબલપુર ખાતે આવેલી રેન્જમાં આનું પરીક્ષણ કરવામાં આવેલું છે. આની ખાસિયત જોઈએ તો 36 કિલોમીટર સુધી દૂર આ પોતાનો ગોળો જે છે ફેંકી શકે છે. આ પહેલાંની વાત કરીએ તો આની ક્ષમતા 27 કિલોમીટર સુધીની હતી, જે અપગ્રેડેડ કરવામાં આવી છે. જે અપગ્રેડેડ કરી એ પહેલાં આનું નામ M46 પ્રકારની તોપ હતું. હવે વાત કરીએ આપણે ભારતીય સેનાની આર્ટિલરી જે છે એને મજબૂત કરવામાં આવી છે. આ પહેલાં K9 વજ્ર જે છે તોપ એ ધનુષ અને અમેરિકામાં બનેલી M777 તોપો સામેલ થઈ ચૂકી છે, અને હવે સારંગનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. સારંગનું નામકરણ કેવી રીતે કરવામાં આવ્યું? તો ભગવાન વિષ્ણુનું ધનુષ છે સારંગ, એના પરથી આ તોપનું નામકરણ કરવામાં આવેલું છે. આ વર્ષે 30 સારંગ તોપને સેનામાં સોંપી શકવાની શક્યતા છે. અને આ તોપની ખાસિયત જોઈએ તો એક સમયે 3 ગોળા ફેંકવાની પણ છે. તો મિત્રો, આપણે વાત કરી ગઈકાલના પ્રશ્નના જવાબ વિશે. હવે આપણે આજના કરંટ અફેર્સમાં ગુજરાત લેવલના સૌથી મહત્વના પ્રશ્નો છે, તો ધ્યાન આપજો, વિડીયો છેક સુધી જોતા રહેજો. એ પહેલાં હું તમને ખાસ કહીશ કે જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દો, અને બાજુમાં બેલ આકારની જે ઘંટી છે એને દબાવી દો, જેનાથી તમને અમારા વિડીયોના દરરોજ નોટિફિકેશન્સ મળતા રહેશે. વાત કરીએ આપણે આજના સવાલની, તો તાજેતરમાં ગુજરાતમાં ભિક્ષા પ્રતિબંધ અધિનિયમ 1959 અમલમાં મૂકવામાં આવ્યો છે. તે મુજબ સૌથી પહેલાં 6 સ્થળોની પસંદગી કરવામાં આવી છે, જે સ્થળોએ ભિક્ષા માગવી એ અધિનિયમનો વિરોધ થશે. તો આપણે વાત કરીએ તો નીચે મુજબ પૈકી કયા સ્થળનો સમાવેશ થતો નથી? તો અહીંયા આગળ આપણે વાત કરીએ તો સાચો જવાબ છે સોમનાથનો. ગુજરાતમાં સૌથી પહેલા કયા 6 સ્થળોનો સમાવેશ થયેલો છે એ પણ તમને પ્રશ્ન થશે. તો આપણે થોડું વિસ્તૃતમાં જોઈ લઈએ તો ગુજરાત સરકારે તાજેતરમાં નવો જે કાયદો અમલમાં મૂક્યો છે એ મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તાર, ખેડા જિલ્લાના ડાકોરમાં, પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં, ભાવનગર જિલ્લાના પાલીતાણા નગરપાલિકા વિસ્તારમાં, પાવાગઢના ચાંપાનેરમાં અને મહેસાણા જિલ્લાના બહુચરાજી અને અરવલ્લી જિલ્લાના શામળાજી ગ્રામ પંચાયત વિસ્તારમાં ભિક્ષાવૃત્તિને પ્રતિબંધ જાહેર કરવામાં આવી છે. કયા અધિનિયમ મુજબ? તો ભિક્ષા પ્રતિબંધ અધિનિયમ 1959 અમલમાં મૂકવામાં આવેલો છે, અને આને લઈને રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. જે વિસ્તારોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યાં જો ભિખારી જોવા મળશે તો તેમને પકડીને ભિક્ષુક ગૃહમાં મોકલી આપવામાં આવશે. હવે વાત કરીએ ભિક્ષુક ગૃહો કઈ કઈ જગ્યાએ છે, તો ભિક્ષુક ગૃહોની વાત કરીએ આપણે તો સુરતમાં, વડોદરા, રાજકોટમાં અને ગાંધીનગરમાં 1-1 ભિક્ષુક ગૃહો છે, જ્યારે અમદાવાદમાં 2 ભિક્ષુક ગૃહો છે. ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ અંગેનો પરિપત્ર કોના દ્વારા બહાર પાડવામાં આવેલો છે? તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા એમના નાયબ સચિવ જેવી દેસાઈ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, અને તાત્કાલિક અસરથી આને અમલ કરવા જણાવ્યું છે. બીજો પ્રશ્ન છે આજના કરંટ અફેર્સનો, તાજેતરમાં ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલ દ્વારા એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. કયો અહેવાલ છે? ગ્લોબલ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2019, જેમાં ભારતનો કયો ક્રમાંક છે?
ગ્લોબલ કરપ્શનની વાત કરીએ તો ભ્રષ્ટાચારમાં ક્રમાંક આપવામાં આવે છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર કયા દેશમાં થાય છે અને સૌથી ઓછો કયા દેશમાં થાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. પરંતુ ભારતનો ક્રમાંક કયો રહ્યો છે? તો ભારતનો 80મો ક્રમાંક રહ્યો છે, જેમાં 41 પોઈન્ટ ભારતને મળેલા છે. ભારત સાથે ચીનનો પણ સમાવેશ થાય છે 80મા ક્રમાંક પર, તેને પણ 41 પોઈન્ટ આપવામાં આવે છે. આપણે વિસ્તૃતમાં માહિતી જોઈએ તો ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલના અહેવાલ પ્રમાણે ભારતમાં છેલ્લા એક વર્ષમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. કારણ કે 2019ની વાત કરીએ તો એમાં 78મા ક્રમે ભારત હતો, જ્યારે 2020માં જ્યારે અહેવાલમાં ભારતનો 80મો નંબર થયો છે, એટલે કે બે ક્રમાંક વધી ગયો છે. સૌથી ઓછા ભ્રષ્ટ દેશોની વાત કરીએ તો ડેનમાર્ક, ન્યૂઝીલેન્ડ, ફિનલેન્ડ, સિંગાપોર અને સ્વીડન જે છે આ પહેલા 5 ક્રમે છે. પછી આપણે વાત કરીએ તો સૌથી વધુ ભ્રષ્ટ દેશોમાં વાત કરીએ તો ભારત, ચીન, બર્લિન, ઘાના, મોરક્કો અને પાકિસ્તાન જે છે ત્યાં આગળ સૌથી બહુ બધો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. હવે વાત કરીએ આપણે ભારતને કેટલા ક્રમાંક મળ્યા છે, તો 80મો ક્રમાંક મળ્યો છે અને 41 પોઈન્ટ સાથે. આ માપદંડો કેવા કઈ પ્રકારે ધ્યાનમાં લેવામાં આવે છે તો એમાં જોઈએ તો જેમ કે કેમ્પિયનમાં કેટલી ટ્રાન્સપરન્સી રાખવામાં આવેલી છે, સરકાર ધનવાનોના ઓપિનિયનને કેટલું મહત્ત્વ આપે છે, સામાન્ય લોકોના કાર્યો કેટલી ઝડપથી થાય છે, આવી બધી બાબતોને ધ્યાનમાં લઈને આ જે ક્રમાંક આપવામાં આવે છે, આ જે અહેવાલ બહાર પાડવામાં આવેલો છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા, એ આ બધા પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે દાવોસમાં જે આપણું 50મું WEFનું જે મળી સંમેલન એમાં આ અહેવાલ રજૂ કર્યો છે. સૌથી ઈમાનદાર દેશોની વાત કરીએ તો જ્યાં આગળ સૌથી ઓછો ભ્રષ્ટાચાર થતો હશે એ સૌથી ઈમાનદાર દેશ કહેવાય, એટલે કે ડેનમાર્ક જે છે એ ન્યૂઝીલેન્ડ અને ફિનલેન્ડની અહેવાલમાં પ્રશંસા કરવામાં આવેલી છે. હવે સૌથી વધુ ભ્રષ્ટ દેશોની વાત કરીએ આપણે કે જ્યાં આગળ સૌથી ઓછા પોઈન્ટ્સ મળેલા છે, તો 9 પોઈન્ટ્સની વાત કરીએ તો સોમાલિયા, 12 પોઈન્ટ્સની વાત કરીએ તો સાઉથ સુદાન અને 13 પોઈન્ટ સાથે સિરિયા જે છે. આ 3 દેશો સૌથી ભ્રષ્ટ દેશો સાબિત થાય છે. આપણે વાત કરીએ આપણા જે સૌથી પ્રથમ 10 દેશો છે એની વાત કરીએ તો ડેનમાર્કને 87 પોઈન્ટ મળેલા છે પ્રથમ ક્રમે, ન્યૂઝીલેન્ડને 87 પોઈન્ટ મળેલા છે બીજા ક્રમે, એટલે પ્રથમ જ કહેવાય પરંતુ એને બીજો ક્રમ છે. ફિનલેન્ડની વાત કરીએ તો 86, સિંગાપોરની વાત કરીએ તો 86, સ્વીડનની વાત કરીએ તો 85, સ્વિટ્ઝર્લેન્ડની વાત કરીએ તો 85, નોર્વેને 84 પોઈન્ટ, નેધરલેન્ડને 82, જર્મનીને 80 અને લેક્ઝમબર્ગને 80, મળીને આપણા આ જે ટોપ 10 દેશો છે એનો સમાવેશ થાય છે. હવે આપણે વાત કરીએ તો અહીંયા આગળ આપણે જોવાનું છે કે જે મેઇન દેશો છે, મોટા મોટા દેશો એની વાત કરીએ. ડેનમાર્કને 87 અને ન્યૂઝીલેન્ડને 87 સાથે પ્રથમ ક્રમ છે 2019માં. યુકેની વાત કરીએ તો 77ના સ્કોર સાથે 12મા નંબર પર છે, જ્યારે યુએસની વાત કરીએ તો 79ના સ્કોર સાથે 23મા સ્થાન પર છે. ભારતની વાત કરીએ તો 41મા અને ચાઇનાની વાત કરીએ તો એ પણ 41મા સ્થાન સાથે 80મા નંબર પર છે, જ્યારે બ્રાઝિલની વાત કરીએ તો 35 સ્કોરની સાથે 106, પાકિસ્તાન 32 સ્કોરની સાથે 120, રશિયા એ 28ના સ્કોર સાથે 137, બાંગ્લાદેશ 26ના સ્કોર સાથે 146મા, જ્યારે સોમાલિયાની વાત કરીએ તો 9ની સ્કોર સાથે 180મા સ્થાન પર છે. તો મિત્રો આપણે વાત કરીએ હવે થોડી આપણા પડોશીઓ દેશો વિશે પણ આપણે વાત કરી લઈએ તો ચાઇના સહિત 5 દેશો જેવા છે જે 41 પોઈન્ટ સાથે 80મા ક્રમે છે. ભારત પણ 80મા ક્રમે આવે છે 41 પોઈન્ટ સાથે. શ્રીલંકાની વાત કરીએ તો 38 પોઈન્ટ સાથે 93મા ક્રમે છે, એટલે કે ભારત કરતાં થોડું વધુ ભ્રષ્ટાચાર થાય છે. બીજી વાત કરીએ આપણે પાકિસ્તાનમાં 32 પોઈન્ટ સાથે 120મા ક્રમે છે, જ્યારે 34 પોઈન્ટ સાથે નેપાળ 113મા ક્રમે છે, ભૂટાન 68 પોઈન્ટ સાથે 25મા ક્રમે છે, મ્યાનમાર 29 પોઈન્ટ સાથે 130મા ક્રમે છે, બાંગ્લાદેશ 26ના અંક સાથે 146મા ક્રમે છે, ત્યારે અફઘાનિસ્તાન 16 પોઈન્ટ સાથે 173મા ક્રમે છે. તો ભારતના પડોશી દેશોની વાત કરીએ તો જેમાં ભૂટાનનું સૌથી સારું પ્રદર્શન રહ્યું છે, ભૂટાનમાં આપણે જોઈએ તો એમાં ભ્રષ્ટાચાર થોડો ઓછો થાય છે. હવે વાત કરીશું આજના કરંટ અફેર્સમાં ત્રીજો મહત્વનો પ્રશ્ન છે, એ પણ ગુજરાત લેવલનો છે. તાજેતરમાં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્માર્ટ સિટી 2019ના એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, એમાં કલ્ચર અને ઇકોનોમી કેટેગરી હેઠળ ગુજરાતના કયા શહેરને એવોર્ડ આપવામાં આવ્યો છે? તો અહીંયા આગળ આપણે વાત કરીએ તો સુરતની વાત છે. સુરતમાં મિત્રો એક કિલ્લો હતો, જે જૂનો એક કિલ્લાને હેરિટેજમાં લાવવા માટે એને એટલો વિકસિત કરવામાં આવ્યો છે કે જે જૂના જમાનામાં હતો એવી જ રીતે, 16મી સદીનો કિલ્લો છે એ સદીમાં હતો એવી જ રીતે આ સદીમાં એનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને એના માટે આ એવોર્ડ આપવામાં આવેલો છે. તો આપણે વાત કરીએ ડિટેલ્સમાં
24મી જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમ ખાતે કેન્દ્રના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્માર્ટ સિટી એવોર્ડ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત મહાનગરપાલિકાએ બે અલગ અલગ કેટેગરીમાં બે એવોર્ડની સાથે ઓવરઓલ પરફોર્મન્સમાં પણ એવોર્ડ મેળવ્યો છે। હવે વાત કરીએ કયા બે કેટેગરી છે, તો એક તો કલ્ચર અને ઇકોનોમી કેટેગરીની વાત કરીએ, એમાં રિસ્ટોરેશન રીયુઝ અને રીડેવલપમેન્ટ ઓફ સુરત કાસલમાં સુરતના ચોક બજારના કિલ્લા માટે એવોર્ડ આપવામાં આવે છે, જે કિલ્લો આપણે અગાઉ ચિત્રમાં જોયો એ કિલ્લા માટે। બીજી કેટેગરી છે મોબિલિટી અને ટ્રાન્સપોર્ટેશન કેટેગરી, તો એની વાત છે કે એમાં વન સિટી અને વન કાર્ડમાં સુરતનું જે મની કાર્ડ છે એ કાર્ડને એવોર્ડ મળ્યો છે। આ ઉપરાંત સ્માર્ટ સિટી બનાવવા પાછળ મનપાએ કરેલી કામગીરીને કારણે સ્માર્ટ સિટી એવોર્ડ પણ સુરતને મળેલો છે। ચાલુ વર્ષે મહાનગરપાલિકાની વાત કરીએ તો એને સર્ટિફિકેટની સાથે સાથે સ્માર્ટ સિટી એવોર્ડમાં 10 લાખ રૂપિયા, બે કેટેગરીમાં 5-5 લાખ રૂપિયા મળી કુલ 20 લાખનું પ્રોત્સાહન રકમ પણ મળેલી છે। આ એવોર્ડની વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના સેક્રેટરી દુર્ગાશંકર મિશ્રા અને જોઈન્ટ સેક્રેટરી મિશન ડિરેક્ટર કૃણાલ કુમારના હસ્તે મેયર ડોક્ટર જગદીશ પટેલ, કમિશનર બંછાનિધિ પાની અને સીઈઓ ચૈતન્ય ભટ્ટને વિશાખાપટ્ટનમ ખાતે એનાયત કરવામાં આવેલો છે। ચોથો પ્રશ્ન છે કરંટ અફેર્સનો, 28 થી 31 જાન્યુઆરી સુધી પોટેટો કોન્કલેવ કયા સ્થળે યોજવાની જાહેરાત કરવામાં આવી છે, તો ગુજરાતમાં પોટેટો કોન્કલેવ યોજવાનો છે, જે 28 થી 31 જાન્યુઆરી સુધી યોજાશે, જે ગાંધીનગર ખાતે યોજવાનો છે। તો આપણે વાત કરીએ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે 28 થી 31 જાન્યુઆરી 2020 દરમિયાન ગ્લોબલ પોટેટો કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય બટાકા અનુસંધાન સંસ્થાના ડાયરેક્ટર કોણ છે હાલમાં? ડોક્ટર સ્વરૂપ કુમાર ચક્રવર્તી, જેમને આ જાહેરાત કરી હતી। બટાકાની વાત કરીએ તો માણસો દ્વારા ભોજનમાં લેવામાં ઉપયોગમાં આવતો આ જે છે એ બટાકા ચોખા અને ઘઉં પછી વિશ્વમાં ત્રીજો સૌથી મહત્વપૂર્ણ ખાદ્ય પાક છે। વિશ્વની ખાદ્ય અને પોષણ સુરક્ષામાં તેના મહત્વને કારણે વર્ષ 2008ને સંયુક્ત રાષ્ટ્રે આંતરરાષ્ટ્રીય બટાકા વર્ષ જાહેર કર્યું હતું। વર્ષ 2008 પછી ગુજરાતમાં બટાકાના ઉત્પાદનમાં ક્રાંતિ થઈ છે, જે ઉત્પાદનમાં 1.5 થી 2% વધારો થયેલો છે। ગુજરાતમાં નિકાસની ઘણી તકો છે અને હાલમાં કુલ ઉત્પાદનમાંથી 8% ઉત્પાદન ગુજરાતમાંથી થાય છે। બટાકાના ઉત્પાદનમાં દેશમાં ગુજરાત ચોથા ક્રમે આવે છે। બટાકાની કુલ 380,000 મેટ્રિક ટન નિકાસમાંથી 1 લાખની આસપાસ જેટલી નિકાસ ગુજરાતમાંથી થાય છે અને આ જે નિકાસ છે 2050 સુધીમાં 100 મિલિયન મેટ્રિક ટન બટાકાના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામાં આવે છે અને એની નિકાસ પણ સૌથી વધુ થશે એવો લક્ષ્યાંક અહીં આગળ રાખવામાં આવેલો છે। વાત કરીએ આપણે 10 વર્ષ બાદ નેધરલેન્ડની ભાગીદારીમાં કોન્કલેવનું આયોજન કરવામાં આવશે, કયા દેશની ભાગીદારી રહેશે? તો નેધરલેન્ડ। આ કોન્કલેવ 3 ભાગોમાં આયોજિત છે। ગ્લોબલ પોટેટો કોન્કલેવનું 28 જાન્યુઆરી 2020 રોજ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદઘાટન કરવામાં આવશે। આ કોન્ફરન્સમાં કેન્દ્રીય કૃષિ કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલા અને ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી હાજર રહેશે। 5મો કરંટ અફેર્સનો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતના ઉત્કર્ષસિંહ જાડેજા એનસીસી કેડેટમાં ભારતમાં બીજા ક્રમે રહ્યા, તેઓ કયા રાજવી પરિવારના વંશજ છે? તો વાત કરીએ આપણે એમનો રાજવી પરિવાર, જે વાત કરીએ જામનગરના રાજવી પરિવારના વંશજ તેઓ છે અને હાલમાં રાજકોટના રહેવાસી છે એવા ઉત્કર્ષસિંહ જાડેજા એનસીસી કેડેટમાં ભારતમાં બીજા ક્રમાંકે રહેલા છે અને ગુજરાતમાં ગોલ્ડ મેડલ સાથે પ્રથમ ક્રમાંકે રહ્યા હતા। તો આપણે જોઈ રહ્યા છીએ તસવીરમાં જેઓ માત્ર 14 વર્ષની ઉંમરના છે। અને વાત કરીએ આપણે 26 જાન્યુઆરીના રોજ 71મા ગણતંત્ર દિનનો સમારોહ ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી કયા શહેરમાં થવાની છે? તો રાજકોટ શહેરમાં થવાની છે અને રાજકોટના રહેવાસી એનસીસી કેડેટ સાર્જન્ટ ઉત્કર્ષસિંહ અર્જુનસિંહ જાડેજા કે જેઓ અમદાવાદમાં શ્રેષ્ઠ એનસીસી કેડેટ તરીકે ગોલ્ડ મેડલ જીત્યા હતા અને તેઓ ઓલ ઇન્ડિયા સેકન્ડ બેસ્ટ કેડેટ બન્યા છે। ધ રિપબ્લિક ડે પરેડ કેમ્પ નવી દિલ્હીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। તેઓ ઉત્કર્ષસિંહ જામનગર રાજવી પરિવારના વંશજ છે, તેઓ જામ રણજીતસિંહજીના વંશજ છે, એટલે કે જામનગરના જૂના રાજવી પરિવારના કુમાર છે। પરિવારે પેઢી દર પેઢી આ જે વાત કરીએ તો એ પરંપરા જાળવી રાખી છે। આઝાદીના વર્ષ 1947થી લઈને શ્રેષ્ઠ કેડેટનો એવોર્ડ જીતવાની અમૂલ્ય પ્રથા જાળવી રાખી છે, જેની વાત કરીએ તો તેમના કાકા ગિરિરાજસિંહ 1978, રાજદીપસિંહજી 1977 સામેલ છે, જ્યારે જામનગરના રાજવી પરિવારે આપણને દેશના પહેલા આર્મી ચીફ
સેના પ્રમુખ એટલે કે મહારાજ કુમાર જનરલ રાજેન્દ્ર સિંહજી પણ આપ્યા હતા. તો વાત કરીએ આજના છઠ્ઠા પ્રશ્નની, તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કુલ કેટલા બાળકોને રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવેલો છે? તો તાજેતરમાં કુલ 22 રાષ્ટ્રીય બાળ વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે 22 બાળકોને. તો એમની સાથે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે આપણા, એમને મુલાકાત લઈ લીધી છે અને 22 બાળકોને પ્રશંસા કરી છે એમની સાથે મુલાકાત લઈને. વાત કરીએ આપણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં 22 બાળકોને રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? તો સ્વૈચ્છિક સંસ્થા છે ભારતની બાળ કલ્યાણ પરિષદ દ્વારા આ પુરસ્કારની જાહેરાત કરી હતી. પુરસ્કાર મેળવનારા બાળકોમાં 10 બાળા પણ સામેલ છે. એક બાળકને મરણોત્તર પુરસ્કાર આપવામાં અપાયો છે. મરણોત્તર પુરસ્કાર જે આપવામાં આવ્યો છે એ કેરળના કોઝીકોડના 16 વર્ષીય મોહમ્મદ મોહસિનને મરણોત્તર પુરસ્કાર આપવામાં આવેલો છે. એમને અભિમન્યુ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે. દર વર્ષે ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી પહેલા વીર બાળકોને સન્માનિત કરવામાં આવે છે અને શરૂઆત 1957 ભારતીય બાળ કલ્યાણ પરિષદે કરી હતી. 6-18 વર્ષના બાળકો માટે આ એવોર્ડ સન્માન કરવામાં આવે છે અને આ એવોર્ડની વાત કરીએ તો એમાં એક પદક, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. પુરસ્કાર અંતર્ગત સામાન્ય સન્માન આપવામાં આવે છે. આ અંતર્ગત પ્રત્યેક વ્યક્તિને 20,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. 7મો પ્રશ્ન છે, તાજેતરમાં શત્રુ સંપત્તિ એક્ટ મુજબ ગુજરાતની કેટલી સંપત્તિ વેચવાની જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા? તો તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે કે ભારતમાં શત્રુ સંપત્તિ જે છે એને વેચવાની છે, જેમાં ગુજરાતમાં કેટલી સંપત્તિ વેચવામાં આવશે? તો એમાં 146 સંપત્તિ જે છે શત્રુ સંપત્તિ તરીકે જાહેર કરાયેલી છે. તો આપણે વાત કરીએ એ પહેલા શત્રુ સંપત્તિ વિશે માહિતી મેળવી લઈએ. તો કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ મંત્રીઓની બેઠકમાં 9,400 વધુ શત્રી સંપત્તિઓને વેચવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારતના ભાગલા તેમજ 1962 અને 65ના યુદ્ધ વખતે પાકિસ્તાન જતા રહેલા અને ચીન જતા રહેલા લોકોની મિલકતો વેચવાનું આયોજન કેન્દ્રનો ગૃહ વિભાગ કરી રહ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા લોકસભામાં 2 જાન્યુઆરી 2018 રોજ રજૂ થયેલ રિપોર્ટ અનુસાર ભારતમાં કુલ 9,280 સંપત્તિ પાકિસ્તાની નાગરિકોની, જ્યારે 126 ચીની નાગરિકોની સંપત્તિ છે જેને શત્રુ સંપત્તિ કહેવામાં આવે છે. વાત કરીએ આપણે જેની અંદાજિત કિંમત 1,00,000 કરોડ રૂપિયા છે. પાકિસ્તાની નાગરિકો દ્વારા છોડી ગયેલ 9,200 સંપત્તિમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં 4,991 છે. ત્યારબાદ જોઈએ બીજા છે પશ્ચિમ બંગાળમાં 2,735 અને દિલ્હીમાં 487 સંપત્તિ છે. ચીની નાગરિકો દ્વારા છોડી ગયેલ સંપત્તિમાં 126 સંપત્તિમાં સૌથી વધુ મેઘાલયમાં 57 અને પશ્ચિમ બંગાળમાં 29 છે. આ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં કુલ 1,000 કરોડની 146 સંપત્તિઓ છે. તો જોઈએ આપણે ગુજરાતની સંપત્તિ વિશે, જેમાં કચ્છમાં 5 છે, માંડવીમાં 4 અને કોઠારામાં 1 છે. રાજકોટમાં 94 સંપત્તિ છે, જેમાં જેતપુરમાં 42, ઉપલેટામાં 42, પડધરીમાં 4, ધોરાજીમાં 3, હડમતારા ગોંડલમાં 2, કોટડા સાંગાણીમાં 1. અમદાવાદમાં 18 સંપત્તિ છે, જેમાં અમદાવાદમાં 11 અને કોકા તાલુકો ધોળકામાં 7 છે. જ્યારે પંચમહાલની વાત કરીએ તો 14 સંપત્તિ છે જે ગોધરામાં આવેલી છે. જૂનાગઢમાં 15 સંપત્તિ છે, જેમાં જૂનાગઢમાં 8, વંથલીમાં 4 અને વેરાવળમાં 3 સંપત્તિ મળી. ગુજરાતની કુલ 146 સંપત્તિ, આશરે 1,000 કરોડની સંપત્તિ સરકારે વેચવાની જાહેરાત કરી છે. 8મો પ્રશ્ન છે, કરંટ અફેર્સમાં તાજેતરમાં કયા રાજ્યની હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારને પોતાનો મૂળભૂત અધિકાર બતાવ્યો છે? તો સાચો જવાબ છે ત્રિપુરા. ત્રિપુરામાં કેવી રીતે મૂળભૂત અધિકાર બતાવ્યો છે તો આપણે ડિટેલ્સમાં માહિતી મેળવીએ. તો એક ચુકાદામાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો મૂળભૂત અધિકાર માન્યું છે હાઈકોર્ટે. સોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટના આધારે ધરપકડ કરાયેલી વ્યક્તિની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે. નાગરિકતા સુધારા કાયદાને ટેકો આપવા માટે અપાયેલા ફોન નંબર સામે લખેલી પોસ્ટ હેઠળ ત્રિપુરા પોલીસે યુથ કોંગ્રેસના એક કાર્યકરની ધરપકડ કરી હતી. ત્રિપુરા હાઈકોર્ટે કોંગ્રેસના કાર્યકરને મુક્ત કરવાનો આદેશ આપતા પોલીસને જણાવ્યું હતું કે આવા કેસમાં કોઈની ધરપકડ થવી જોઈએ નહીં અને આ એક મૂળભૂત અધિકાર બની શકે છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવું એ. વાત કરીએ આપણે 9મો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતે કયા દેશને ઓરી રૂબેલા રોગનો સામનો કરવામાં મદદ કરવાની જાહેરાત કરી છે? તો આનો સાચો જવાબ છે માલદીવ. ભારતે માલદીવમાં ઓરી રૂબેલા રોગ જે છે એનો રોગચાળો ફાટી નીકળ્યો છે, એમાં મદદ કરવાની જાહેરાત કરી છે. તો આપણે જોઈએ ઓરીના રોગચાળા સામે લડવામાં મદદ માટે ભારતે માલદીવને ઓરી રૂબેલા MR રસીના 30,000થી વધુ ડોઝ પ્રદાન કર્યા છે. WHOની વાત કરીએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા માલદીવને 2017 ઓરી મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર પછી 3 વર્ષમાં ઓછા સમયમાં તેનો રોગચાળો ફાટી નીકળ્યો છે. માલદીવ્સે સદ્ભાવના અને એકતાનો ઇશારો દર્શાવતા ભારત સરકારને પ્રશંસાપત્ર આપ્યું છે અને
વાત કરીએ તો એમણે ભારતને મદદ માટે માંગણી કરેલી છે તો ભારત એક સદ્ભાવના અને એકતાનો ઇશારો દર્શાવી રહ્યું છે એ બદલ ભારત સરકારને પ્રશંસાપત્ર પાઠવ્યું છે ભારત અને માલદીવ્સના સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં એક આ મહત્વપૂર્ણ પગલું છે જેમાં ભારત માલદીવને 30,000થી વધુ ડોઝ પ્રદાન કરશે આ રોગચાળા સામે વાત કરીએ બંને દેશોએ જૂન 2019માં આરોગ્ય સહકાર પર અનસ્ટેન્ડિંગ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા જે એમઓયુમાં માલદીવમાં ડિજિટલ આરોગ્ય ક્ષમતાઓની સ્થાપના ડોક્ટરો અને તબીબી વ્યવસાયિકોની તાલીમ માટે ક્ષમતા નિર્માણ રોગની દેખરેખ માનસિક આરોગ્ય વ્યવસાયિકો અને તાલીમમાં સહકાર માટે એક માર્ગદર્શન રૂપરેખા તૈયાર કરવામાં આવ્યો હતો હવે વાત કરીએ મિત્રો કરંટ અફેર્સમાં એક મહત્વનો મુદ્દો રહી જાય છે જેમાં સુભાષચંદ્ર બોઝ આપત્તિ વ્યવસ્થાપન એવોર્ડ 2020 જાહેર કરવામાં આવ્યો છે જે કોને મળ્યો છે તો જે છે એમાં વાત કરીએ તો એક સંસ્થાને આપવામાં આવ્યો છે અને એક વ્યક્તિગત આપવામાં આવ્યો છે જેમાં સંસ્થાની વાત કરીએ તો એનઆઈડીએમ ઉત્તરાખંડને આપવામાં આવ્યો છે એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉત્તરાખંડની સંસ્થાને આપવામાં આવેલો છે જ્યારે વ્યક્તિગતની વાત કરીએ તો કુમાર મુન્નનસિંહને આપવામાં આવેલો છે આ સંસ્થાનો એવોર્ડ જે છે એ સંસ્થામાં મળશે તો એને 50 લાખ રૂપિયા અને વ્યક્તિગત એવોર્ડ માટે 5 લાખ રૂપિયા આપવામાં આવે છે આ એવોર્ડ અંતર્ગત વર્ષ 2019ની વાત કરીએ તો આ એવોર્ડ ગાઝિયાબાદ ખાતે આવેલી એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ જે છે એની 8મી બટાલિયનને આપત્તિ વ્યવસ્થાપન માટે કરેલા નોંધપાત્ર કાર્ય માટે આપવામાં આવ્યો હતો વર્ષ 2019નો એવોર્ડ તો ખાસ યાદ રાખજો સુભાષચંદ્ર બોઝ આપત્તિ વ્યવસ્થાપન એવોર્ડ 2020 એનઆઈડીએમ ઉત્તરાખંડને અને વ્યક્તિગત કુમાર મુન્નન સિંહને આપવામાં આવે છે એવોર્ડ અંતર્ગત 50 લાખ રૂપિયા સંસ્થાને અને વ્યક્તિગત માટે 5 લાખ રૂપિયા આપવામાં આવે છે તો આ હતું મિત્રો કરંટ અફેર્સ જે 25 જાન્યુઆરી 2020નું સૌથી ઇમ્પોર્ટન્ટ હવે એક પ્રશ્ન છે તમારા માટે જેનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે મિત્રો તો સવાલ છે તમારા માટે તાજેતરમાં ગ્રીન પીસ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ એર પોકેલિપ્સ રિપોર્ટમાં સૌથી ઓછું વાયુ પ્રદૂષણ કયા શહેરમાં નોંધાયું છે ઓપ્શન એ નોઈડા ઓપ્શન બી ઝરિયા ઓપ્શન સી દિલ્હી ઓપ્શન ડી લુંગલઈ તો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે અને આપણે આને આપણે વિશેષ ચર્ચા કરીશું આવતીકાલના કરંટ અફેર્સમાં 26 જાન્યુઆરીના હું ખાસ કહીશ તમને ફરીથી રિક્વેસ્ટ કરીશ કે જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ આકારની ઘંટી છે જેને દબાવી દો જેનાથી તમને અમારા નોટિફિકેશન ઝડપથી મળતા રહેશે આ વિડીયોને લાઇક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં